गुड मॉर्निंग एंड जय स्वामीनारायण ऑल ऑफ यू. लास्ट लेक्चर में आप यूनिट 5 ना शॉर्ट क्वेश्चन जोया था. आज मल्टीपल चॉइस क्वेश्चन क्लियर. कदाच जो तमारी एमसीक्यू बेज एक्जाम लेवा है तो एना माटे तमारी पासे एमसीक्यू नो मटेरियल पण रेडी होवू जोईए. तो आज आप एमसीक्यू यूनिट 5 ना जे छे एना विषे अभ्यास करशू. अने लास्टली जे डिस्क्रिप्टिव एक्जाम जे लेवाई छे तो एमां यूनिवर्सिटी में कया कया क्वेश्चन तमारी यूनिट 5 ना मेक्सिमम पूछायेला छे तो ए पण हूँ तमने जणाईश. तो ए तमारे तमारी एक्जाम माटे प्रिपेर करवाना रहेशे. एमसीक्यू क्वेश्चन जोईए छे. टुडेज टॉपिक इज अवर मल्टीपल चॉइस क्वेश्चन ऑफ एनर्जी ऑडिट. फर्स्ट क्वेश्चन इज लक्स मीटर यूज टू मेजर. लक्स मीटर है तो लक्स मीटर उपयोग मेनली इल्युमिनेशन लेवल मापवा थाय छे. ज्यारे कोईपण सपाट पर ज्यारे तमे प्रकाशनो जे स्त्रोत छे पाड़ो छो त्यारे ए जेटलू लेवल जेटलू एरिया कवर करे छे ए एरिया ने आपणे शुं कहीए छे इल्युमिनेशन लेवल कहीए छे. तो लक्स मीटर जे इल्युमिनेशनो मेन यूनिट छे ए लक्स छे. अने लक्स मीटरनो उपयोग आपणे इल्युमिनेशन मेजर करवा माटे करीए छे. ऑप्शन जोईए छे तो पहेलो ऑप्शन छे आपणी पासे इल्युमिनेशन. बीजू छे साउंड इंटेन्सिटी एंड इल्युमिनेशन. थर्ड वन छे हार्मोनिक्स. डी छे स्पीड. तो स्पीड मेजर ना कराए. स्पीड मेजर करवा माटे आपणे टेकोमीटरनो यूज करीए छे अथवा स्टोबोस्कोपनो यूज करीए छे. क्लियर. ओनली इल्युमिनेशन मेजर करवा माटे लक्स मीटरनो यूज करीए छे. आंसर इज इल्युमिनेशन. क्लियर. सेकंड क्वेश्चन छे तमारो नॉन कॉन्टेक्ट स्पीड मेजरमेंट केन बी कैरीड आउट बाय. कोईपण प्रकारनो कॉन्टेक्ट करवानो नथी अने स्पीड मेजर करवानी छे. कया कया ऑप्शन छे जोईए छे आपणे. पहेलो छे टेकोमीटर जेमां जे बी मोटर्स हशे एनो तमारे कॉन्टेक्ट राखवो पड़े छे तो ज एनुं आरपीएम तमने ख्याल आवे छे. बीजो छे स्ट्रोबोस्कोप जे नॉन कॉन्टेक्ट टाइप स्पीडोमीटर छे. ओसिलोस्कोप. टी छे स्पीडोमीटर. आंसर इज स्ट्रोबोस्कोप. આપણે જોયું હતું ચેપ્ટર લેક્ચરમાં સ્ટ્રોબોસ્કોપનો ઉપયોગ મેનલી નોન કોન્ટેક્ટ સ્પીડ મેઝર કરવા માટે થતો હોય છે. થર્ડ ક્વેશ્ચન છે ઇન્ફ્રારેડ થર્મોમીટર ઇઝ યુઝ ટુ મેઝર. ઇન્ફ્રારેડ છે ઇન્ફ્રારેડ રેઝનો ઉપયોગ કરવાનો છે. ઓપ્શન કયા કયા આપ્યા છે જોઈ લે. સરફેસ ટેમ્પરેચર. ફ્લામ ટેમ્પરેચર છે. ફ્લ્યુ ગ્લેસ ટેમ્પરેચર છે. હોટ વોટર ટેમ્પરેચર છે. ફ્લામ છે. ફ્લ્યુ ગેસ છે. હોટ વોટર છે. ઇટ મીન્સ કે એમના કોન્ટેક્ટમાં જ્યારે થર્મોમીટર રાખીએ છીએ ત્યારે આપણને એનું ટેમ્પરેચર ખ્યાલ આવે છે. ઇટ મીન્સ કે એ ત્રણેયના ટેમ્પરેચર માપવા માટે આપણે કોન્ટેક્ટ થર્મોમીટરનો ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે ઇન્ફ્રારેડ થર્મોમીટર ઇટ્સ આપણું ટેમ્પરેચર જે ગન છે જેમાં આપણે બોડી જે છે બોડીની સામે તમે રાખો છો તો એનું ટેમ્પરેચર તમને ઇન્ડિકેટ કરે છે. ક્લિયર. એમાં કોઈપણ પ્રકારના કોન્ટેક્ટની જરૂર રહેતી નથી. ઓનલી ઇન્ફ્રારેડ રેઝનો યુઝ કરે છે. તો બોડીનું ટેમ્પરેચર અથવા તો કોઈપણ સપાટીનું ટેમ્પરેચર તમારે મેઝર કરવું હોય એને કોન્ટેક્ટ કર્યા વગર તો ઇન્ફ્રારેડ થર્મોમીટરની મદદથી આપણે મેઝર કરી શકીએ છીએ. આન્સર આવશે સરફેસ ટેમ્પરેચર. ક્લિયર. ક્વેશ્ચન નંબર 4 છે ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ રિક્વાયર્ડ ડ્યુરિંગ ધ ઓડિટ નીડ ટુ બી. જ્યારે ઓડિટની જરૂર હોય ત્યારે વેરિયસ પ્રકારના આપણે ઇન્સ્ટ્રુમેન્ટની ઉપયોગ કરીએ છીએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા હોવા જોઈએ. આન્સર ઇઝી ટુ કેરી. આપણે સરળતાથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. ઇઝી ટુ ઓપરેટ. આપણને સરળતાથી એ ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવી શકીએ છીએ. થર્ડ વન છે લેસ એક્સપેન્સિવ. ઓછા ખર્ચાળ હોવા જોઈએ. તો ધીઝ આર ધી ઓલ ધ પ્રોસ્પેક્ટ. ક્લિયર. આ દરેકે દરેક વસ્તુ એ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોવી જોઈએ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ છીએ કારણ કે ઓડિટ કરવાની છે. ક્લિયર. તો ઓડિટની સાઇટ બદલાતી રહેતી હોય. એક સેક્શનમાંથી બીજા સેક્શનમાં તમારે જવાનું રહેતું હોય છે. ઇટ મીન્સ કે એ ઇઝીલી કેરીડ હોવો જોઈએ. મીન્સ કે સરળતાથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકીએ એવા હોવો જોઈએ. ઇઝીલી આપણે ઓપરેટ કરી શકીએ એવું જ હોવા એવા હોવો જોઈએ. અને થર્ડ વન લેસ એક્સપેન્સિવ. ઓછા ખર્ચાળ હોવા જોઈએ. ઇટ મીન્સ ત્રણે ત્રણ વસ્તુ સાચી છે. તો ઓપ્શન ડી જોઈએ છે ઓલ ઓફ અબવ. સો યોર આન્સર ઇઝ ડી ઓલ ઓફ અબવ. ક્લિયર. ક્વેશ્ચન નંબર 5 છે એર વેલોસિટી ઇન્ડેક્સ કેન બી મેઝર બાય યુઝિંગ ડેશ એન્ડ મેનોમીટર. ક્લિયર. એર વેલોસિટી ઇન્ડેક્સ. ડક્સની જે એર વેલોસિટી છે એ એર વેલોસિટી હવાની જે વેલોસિટી છે તો એ માપવા માટે ડક્ટ માટે જે હવા બહાર આવે છે એનું વેલોસિટી એટલે કે વેગ
અને ફ્લો મેજર કરવા માટે આપણે મેનોમીટરની સાથે બીજી કઈ વસ્તુ યુઝ કરતા હતા? ઓપ્શન આપણી પાસે છે ઓરિફાઇસ મીટર, બોર્ડન ગેજ, પિટોટ ટ્યુબ, ડી એનેમોમીટર. તો એની જે વેલોસિટી છે ડક્ટ્સમાંથી જે બહાર આવે છે, તો એ ડક્ટમાંથી જે પસાર થતી હવાની વેલોસિટી મેઝર કરવા માટે આપણે શેનો યુઝ કરતા હતા? તો પિટોટ ટ્યુબ, જે મેં ફિગર બતાવેલી હતી, સિમ્પલ પિટોટ ટ્યુબ અને મેનોમીટર. ડક્ટ્સમાંથી જે એરની વેલોસિટી અથવા તો હવાનો જે વેગ હોય એ માપવા માટે આપણે પિટોટ ટ્યુબ અને મેનોમીટરનો યુઝ કરીએ છીએ. સો આન્સર ઇઝ પિટોટ ટ્યુબ. ક્વેશ્ચન 6 છે, ધ પ્રોપર્ટી ઓફ વિસ્કોસિટી ઓફ લિક્વિડ ફ્યુલ્સ. વિસ્કોસિટી એટલે કે જાડાઈ, લિક્વિડ ફ્યુલની જાડાઈ. ઓપ્શન ડી, ડિક્રીઝ વિથ ડિક્રીઝિંગ ટેમ્પરેચર, ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. સી, ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. ડી, ઇન્ક્રીઝ વિથ ડિક્રીઝિંગ ટેમ્પરેચર. ક્લિયર? કોઈ બી લિક્વિડ ફ્યુલ હોય તો લિક્વિડ ફ્યુલની જાડાઈ, વિસ્કોસિટી એટલે કે જાડાઈ, જ્યારે એને આપણે ગરમ કરીએ છીએ ત્યારે ઓબ્વિયસ એની જે વિસ્કોસિટી અથવા તો જાડાઈ છે એની થિકનેસમાં શું પડે છે? ફરક પડે છે, મીન્સ કે પાતળું થાય છે. ક્લિયર? એટલે એની જે થિકનેસ હોય છે ઘટે છે. તો ઓપ્શન કયો આવશે? આપણી પાસે 4 ઓપ્શન છે. વિસ્કોસિટી ડિક્રીઝ થાય છે વિથ ડિક્રીઝિંગ ટેમ્પરેચર, જો ટેમ્પરેચર ઘટાડીએ તો વિસ્કોસિટી ડિક્રીઝ થાય, ના એ વસ્તુ ખોટી છે. ઇન્ક્રીઝિંગ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, જો ટેમ્પરેચર વધે છે તો વિસ્કોસિટી વધે છે, ના એ પણ ખોટું છે. ડિક્રીઝિંગ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, જ્યારે જ્યારે તમે ટેમ્પરેચરને વધારો છો ત્યારે વિસ્કોસિટી શું થાય છે? ઘટે છે. સો યોર ઓપ્શન ઇઝ સી. ક્લિયર? સો યોર આન્સર ઇઝ સી, ડિક્રીઝિંગ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. જ્યારે જ્યારે તાપમાનમાં વધારો થાય છે ત્યારે એ લિક્વિડ ફ્યુલની વિસ્કોસિટી અથવા તો જાડાઈ શું થાય છે? ડિક્રીઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નોન કોન્ટેક્ટ ફ્લો મેઝરમેન્ટ્સ કેન બી કેરીડ આઉટ બાય. નોન કોન્ટેક્ટ ફ્લો મેઝરમેન્ટ છે તો એ ફ્લોનું મેઝરમેન્ટ કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? મેગ્નેટિક ફ્લો મીટર, ઓરિફિસ ફ્લો મીટર, સી છે અલ્ટ્રાસોનિક ફ્લો મીટર, ડી છે પિટોટ ટ્યુબ. ક્લિયર? આન્સર આવશે તમારો સી, ઇટ મીન્સ અલ્ટ્રાસોનિક. કેમ? કારણ કે આપણે નોન કોન્ટેક, કોઈ પણ કોન્ટેક્ટ કર્યા વગરનું ફ્લો મેઝરમેન્ટ કરવાનું છે અલ્ટ્રાસોનિક વેવની મદદથી. ક્લિયર? તો તમારું જે વોટર ફ્લો ઇન્ડિકેટર હતું એમાં આપણે અલ્ટ્રાસોનિક તરંગો ફેંકીએ છીએ. સિમ્પલ, જ્યારે વોટર ફ્લો મીટર હોય તો વોટર ફ્લો મીટરમાં વહેતું પાણી કે અન્ય પ્રવાહીની જે વેલોસિટી માપવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, તો એ તમારું અલ્ટ્રાસોનિક પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતું હતું, જેમાં પાઇપના એક છેડે આપણે શું રાખતા હતા? ટ્રાન્સમીટર મારફતે અલ્ટ્રાસોનિક તરંગો ફેંકતા હતા અને બીજા છેડેથી રિસીવર રાખવામાં આવતું હતું અને ત્યારબાદ તેનો સમય માપવામાં આવતો હતો. એક છેડાથી બીજા છેડા તરફ જવાનો, મીન્સ ટ્રાન્સમીટરથી રિસીવર એન્ડ સુધી જવાનો જે સમય છે એ મેઝર કરતા હતા. ત્યારબાદ એની જ વસ્તુ ફરી વાર કરતા હતા, રિસીવરના છેડેથી અલ્ટ્રાસોનિક તરંગો ફેંકતા હતા અને ટ્રાન્સમીટર એને ટ્રાન્સમીટર સુધી પહોંચાડતા હતા, ફરી વાર એનો સમય માપતા હતા. ક્લિયર? અને આ બંનેનો જે સમયનો તફાવત આવે છે તો એની જે વેલોસિટી છે, સમયનો જે તફાવત છે એ પ્રવાહીની વેલોસિટી, મીન્સ કે એ કોને ડિપેન્ડન્ટ સેમ હશે? જે બી તમારો લિક્વિડ ફ્લો થઈ રહ્યું છે એ લિક્વિડની વેલોસિટીના પ્રમાણમાં હોય છે. તો વિચ ઇઝ ઇન્ડિકેટ બાય ધ અલ્ટ્રાસોનિક વેવ્સ. તો નોન કોન્ટેક્ટ ફ્લો મેઝરમેન્ટ ઇટ કેન બી કેરીડ આઉટ બાય અલ્ટ્રાસોનિક મેઝરમેન્ટ છે. મેઇનલી જે વોટર ફ્લો મીટર છે એની વાત કરીએ, વોટર ફ્લો મીટરમાં સિમ્પલ જે બી પાઇપ હશે એમાં એક ટ્રાન્સમિટ, બીજું રિસીવર. ટ્રાન્સમિટ સાઇડથી આપણે પહેલાં અલ્ટ્રાસોનિક વેવ કરવાના છે, રિસીવિંગ એન્ડ સુધી પહોંચે સમયગાળો નોંધવાનો, એ જ પ્રમાણે રિસીવિંગ એન્ડથી પાછળ અલ્ટ્રાસોનિક વેવ મૂકવાના છે અને ટ્રાન્સમીટર સુધી પહોંચે ત્યાંનો સમયગાળો, અને બંને વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એ તમારી શું બતાવે છે? લિક્વિડની વેલોસિટી બતાવે છે. ક્લિયર? તો અલ્ટ્રાસોનિક ફ્લો મીટર ઇટ્સ અ નોન કોન્ટેક્ટ ટાઈપ ફ્લો મેઝરમેન્ટ. ક્લિયર? વેવ્સ જે છે એ પાણી સાથે કોન્ટેક્ટમાં આવતા નથી. ક્વેશ્ચન નંબર 8, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોસ્ટ એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર સરફેસ ટેમ્પરેચર મેઝરમેન્ટ ઓફ ધી હોટ પાઇપલાઇન. હોટ પાઇપલાઇન માટે સૌથી એક્યુરેટમાં એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? સરફેસ ટેમ્પરેચર મેઝર કરવાનું છે, થર્મોમીટર, અરે સોરી થર્મોકપલ. બી છે લિફ્ટ ટાઇપ કોન્ટેક્ટ થર્મોમીટર,
सी छे इंफ्रारेड थर्मोमीटर एंड डी ऑल ऑफ अबव आंसर इज बी। चार इंस्ट्रूमेंट मानु सौथी सारा में सारो इंस्ट्रूमेंट जेनो उपयोग आपे हॉट पाइपलाइन नु टेम्परेचर सरफेस टेम्परेचर मेजर करो मेजरमेंट करवा माटे करिए छे तो एक कॉन्टेक्टर नाम छे तमारु लीफ अरे एक थर्मोमीटर नु नाम छे लीफ टाइप कॉन्टेक्ट थर्मोमीटर। क्लियर कॉन्टेक्ट थर्मोमीटर एक्यूरेट थर्मोमीटर छे एक्चुअल बॉडी नु टेम्परेचर तमने तो ज मळे छे। क्वेश्चन नंबर 9 द वेलोसिटी ऑफ कोल्ड एयर इन द एयर कंडक्टिंग डक्ट कैन बी मेजर बाय पिटो ट्यूब एनेमोमीटर बोथ ए एंड बी नन ऑफ अबव आंसर इज ए। द वेलोसिटी ऑफ कोल्ड एयर इन जारे भी डक्ट शब्द आवे छे एयर कंडक्टिंग डक्ट इट कैन बी द डक्ट नी अंदर जे वाटर नी जे वेलोसिटी छे इट कैन बी मेजर बाय द पिटो ट्यूब और मैनोमीटर नॉट अ एनेमोमीटर। क्लियर इट्स मेजर बाय द मैनोमीटर नॉट ई एनेमोमीटर। एनेमोमीटर जे छे ए हवानी वेलोसिटी जे विंड मिल में आपणे यूज करीए छे ए मेजर करवा माटे था छे पण इन केस ऑफ डक्ट क्लियर पिटो ट्यूब एंड मैनोमीटर इज यूज। प्रिलिमिनरी एनर्जी ऑडिट कैन बी डन इन 10 टू 20 डेज 2 टू 10 डेज 5 टू 15 डेज डी 15 टू 25 डेज। आपणे शुं जाणे छे कि प्राथमिक एनर्जी ऑडिट 2 थी 10 दिवसनी अंदर थती होय छे आंसर इज बी। क्लियर क्वेश्चन नंबर 11 विच टाइप ऑफ मीटर इज यूज टू मेजर इंटेन्सिटी तीव्रता मापवा माटे कया प्रकारनो मीटर यूज थाय छे मल्टीमीटर वोल्टमीटर पावर फैक्टरमीटर लक्समीटर आंसर इज बी वोल्टमीटर। कोईपण वस्तु की तीव्रता मापा माटे आपणे तीव्रता एटले के वोल्टेज मापा माटे आपणे वोल्टमीटर नो वधारे उपयोग करीए छे एम तो मल्टीमीटर थी पण वोल्ट मेजर तमे करी शको छो पण हियर परफेक्ट आंसर इज वोल्टमीटर। क्वेश्चन नंबर 12 विच इंस्ट्रूमेंट इज यूज टू मॉनिटर O2 O2 मीन्स ऑक्सीजन कार्बन डाइऑक्साइड CO मीन्स कार्बन मोनोक्साइड इन फ्लू गैस में रहेला जे भी गैसेस से ऑक्सीजन के कार्बन डाइऑक्साइड कार्बन मोनोक्साइड जेनो मेजर करवा माटे तमे क्या इंस्ट्रूमेंट यूज करो छो कम्बसन एनालाइजर बी पावर एनालाइजर सी पायरोमीटर डी छे फेराइट। આપણે શું જાણીએ છીએ કમ્બશન એનાલાઇઝર વિચ ઇઝ યુઝ ફોર મેઝર ધી ગેસીસ ક્લિયર એક્ઝોસ્ટ જે ગેસીસ હોય વિવિધ ગેસમાં એક્ઝોસ્ટ ગેસમાં રહેલા વિવિધ ગેસીસ કોઈ પણ ગેસમાં રહેલા કમ્બશન મીન્સ કે જે ફેલાયેલા અથવા તો ભેળવેલા જે ગેસીસ હશે ઓક્સિજન છે કાર્બન મોનોક્સાઇડ છે એનો નાઇટ્રોજન ઓક્સાઇડ છે સલ્ફર ઓક્સાઇડ છે વગેરેનું પ્રમાણ માપવા માટે આપણે કમ્બશન એનાલાઇઝરનો ઉપયોગ કરીએ છીએ પાવર એનાલાઇઝર કિલોવોટ કેવીએ રેટિંગ તેમજ કરંટ વોલ્ટેજ પાવર ફેક્ટર વગેરેની માહિતી ડિજિટલ ફોર્મમાં મેળવવા માટે આપણે પાવર એનાલાઇઝરનો યુઝ કરતા હોઈએ છીએ। એન્ડ એનર્જી પોલિસી ડઝ નોટ ઇન્ક્લુડ એનર્જી પોલિસી કઈ વસ્તુ ઇન્ક્લુડ કરતી નથી ફર્સ્ટ ઇઝ ટાર્ગેટ એનર્જી કન્ઝપ્શન રિડક્શન બી ટાઈમ પિરિયડ ફોર રિડક્શન C. Declaration of top management commitment. D. Future production projection. એનર્જી પોલિસીમાં જો એનર્જી કન્ઝપ્શન રિડક્શન તો આવે જ એનો કયો ટાર્ગેટ એનર્જી કન્ઝપ્શન જે થઈ રહ્યું છે તો એનર્જી કન્ઝપ્શનનું કેવી રીતે રિડક્શન કરવું એનો જે ટાર્ગેટ એ એમાં ઇન્ક્લુડ થાય છે ટાઈમ પિરિયડ ઓફ રિડક્શન કેટલા સમયમાં રિડ્યુસ થશે એ પણ એમાં ઇન્ક્લુડ થાય છે ડિક્લેરેશન ઓફ ટોપ મેનેજમેન્ટ કમિટમેન્ટ તો એ મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારનું કમિટમેન્ટ એ પણ એનર્જી ઓડિટમાં રિપોર્ટ થાય છે કારણ કે એના વગર પ્રોસિજર આગળ વધતી નથી તો ડિક્લેરેશન મેનેજમેન્ટ દ્વારા પણ આપવામાં આવે છે। લાસ્ટ જે ઓપ્શન છે ફ્યુચરનું પ્રોડક્શન પ્રોજેક્શન કે એના બેઝ ઉપર કેટલું ફ્યુચરમાં પ્રોડક્શન્સ હશે તેનું આપણે
એનર્જી જે પોલિસી છે એમાં ઇન્ક્લુડ કરી શકતા નથી. ફ્યુચર જે ફ્યુચર પ્રોડક્શન છે એ એનર્જી પોલિસીમાં આપણે ઇન્ક્લુડ કરી શકતા નથી. બાકીના જે ત્રણ ઓપ્શન છે એ એનર્જી પોલિસીમાં શું થાય છે, ઇન્ક્લુડ થાય છે. તો યોર ઓપ્શન ઇઝ ડી, ફ્યુચર પ્રોડક્શન પ્રોજેક્શન. ક્વેશ્ચન નંબર 4, એમંગ વિચ ધી એડવાન્ટેજીસ ઓફ એનર્જી ઓડિટ. નીચેના પૈકી એનર્જી ઓડિટના એડવાન્ટેજ કયા કયા છે? પહેલું છે હેલ્પ ઇન ટુ મેન્ટેન ધ એનર્જી ઇન સપ્લાય ડિમાન્ડ. બી છે ટુ રિડ્યુસ ધી લોકલ એન્ડ ગ્લોબલ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. સી છે આપણું ડ્યુ ટુ એનર્જી કન્ઝર્વેશન દેર ઇઝ અ સેવિંગ ઇન એનર્જી સોર્સિસ. ડી ઓલ ઓફ અબોવ. સો હિયર ઇઝ યોર રાઇટ આન્સર ઇઝ ઓલ ઓફ અબોવ, બિકોઝ એનર્જી ઓડિટની દ્વારા આપણે સપ્લાય ડિમાન્ડ એટલે કે એનર્જીનો જથ્થાની એનર્જીના સ્ત્રોત વિશેની માહિતી આપણને મળી રહ્યો છે. લોકલ અને ગ્લોબલ જે એન્વાયરમેન્ટલ પોલ્યુશનનો જે પ્રશ્ન છે એ આપણે અટકાવી શકીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ, અને એનર્જી કન્ઝર્વ કરીને કેટલાક એનર્જી સ્ત્રોતોનો પણ આપણે બચાવ કરી શકીએ છીએ. ક્લિયર? તો ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે. તો યોર આન્સર ઇઝ ડી, ઓલ ઓફ અબોવ. ક્વેશ્ચન નંબર 15, ડિટેલ્ડ એનર્જી ઓડિટ કેન બી ડન ઇન આન્સર. ડિટેલ એનર્જી ઓડિટ કેટલા દિવસમાં પૂરી થાય છે? 10 થી 20 દિવસ. બી છે 1 થી 10 વીક, 5 થી 15 વીક. ડી છે 15 થી 25 ડેઝ. સો કરેક્ટ આન્સર ઇઝ બી, 1 થી 10 વીક. 1 થી 10 અઠવાડિયા ડ્યુરેશનમાં, 10 અઠવાડિયાના જે ડ્યુરેશન છે એ ડ્યુરેશનમાં તમારું ડિટેલ એનર્જી એટલે કે વિસ્તૃત એનર્જી ઓડિટ પૂરું થાય છે. ક્વેશ્ચન નંબર 16, પ્રપોઝ એક્શન ફોર ફેઝ 1. ફેઝ 1નું જે પ્રપોઝ એક્શન છે એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? પ્લાન એન્ડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ફોર્મલ મીટિંગ વિથ એનર્જી મેનેજર એન્ડ પ્લાન્ટ મેનેજર. સી છે વોક થ્રુ ઓડિટ. ડી છે ઓલ ઓફ અબોવ. તો ફેઝ 1નો જે એક્શન પ્લાન હતો, ફેઝ 1ના પ્રપોઝ એક્શનમાં એટલે કે સૂચિત જે કાર્યવાહી હોય છે એમાં ત્રણે ત્રણ વસ્તુનો મેઇનલી સમાવેશ થાય છે. પ્લાન અને ગોઠવણી એટલે કે પ્લાન અને ઓર્ગેનાઇઝ, જેમાં એનર્જી ઓડિટ ટીમનું સંગઠન અથવા તો એનું જે સાધન હોય છે એનું પ્લાનિંગ કરવાનું હોય છે. બીજું છે ઇન્ફોર્મલ મીટિંગ વિથ પ્લાન્ટ મેનેજર અને એનર્જી મેનેજર, કારણ કે આપણને એના વિશે એનાથી શું માહિતી મળશે કે એનાથી અગાઉનો જે ડેટા હશે એ આપણને મળી રહેશે. પ્રોજેક્ટ માટેનો જે ડેટા છે પાસ્ટ યરનો એ એના દ્વારા આપણને મળી રહે છે. ઇવન કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં એનર્જી વધારે ગેઇન કરે, કયું ઇન્સ્ટ્રુમેન્ટ વધારે એનર્જી ગેઇન કરે છે તો તેમાંથી એનર્જી લોસીસ વધારે થાય છે તેની માહિતી તમને એ એનર્જી મેનેજર અથવા તો પ્લાન્ટ મેનેજર દ્વારા મળી રહે છે. અને વોક થ્રુ ઓડિટ છે તો જેના દ્વારા જે પ્રોજેક્ટ હાથમાં લેવાનો હોય તે નક્કી કરવો, તો આઇડેન્ટિફાઈ કરવાનું છે. અને બીજું જે છે પ્રોસેસ અને પ્લાન્ટમાં પ્લાન્ટના કાર્યથી પરિચિત થવાનું છે. કોઈ બી જે પ્રોસેસ હશે અથવા તો તમારો પ્લાન્ટ હશે, જેમ આપણે એનર્જી ઓડિટ કરવાની છે તેનાથી તમે શું થશો, પરિચિત થશો, વિચ ઇઝ ઇન પ્રાથમિક પ્રિલિમિનરી ઓડિટ ફેઝ. ક્લિયર? તો આ જે ફેઝ 1 છે એમાં ત્રણે ત્રણ વસ્તુ પ્રપોઝ એક્શન છે, સૂચિત કાર્યવાહી છે, જેમાં આપણે ત્રણે ત્રણનો સમાવેશ કરીએ છીએ. તો યોર ઓપ્શન ઇઝ ડી, ઓલ ઓફ અબોવ. ત્રણે ત્રણ વસ્તુ આવશે. ક્વેશ્ચન નંબર 17, ઇન વિચ ફેઝ પ્રિપેરેશન ઓફ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ એન્ડ એનર્જી યુટિલાઇઝેશન ડાયાગ્રામ ઇઝ રિક્વાયર્ડ. કયા ફેઝમાં તમારે પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ, એનર્જી યુટિલિટી ડાયાગ્રામની જરૂર પડે છે? ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. ફેઝ 1 એટલે કે ઓડિટ પહેલાંનો ફેઝ છે, ફેઝ 2 એટલે કે ઓડિટ ફેઝ છે, અને થર્ડ ફેઝ છે ફેઝ 3, એ ઓડિટ પછીનો છે. ફેઝ 2 ઓડિટનો છે. તો ઓડિટના ફેઝ દરમિયાન જ્યારે ઓડિટ ચાલતી હોય તે ડ્યુરેશનમાં તમારે પ્રોસેસ ફ્લો ડાયાગ્રામની અથવા તો એનર્જી યુટિલિટી ડાયાગ્રામની જરૂર પડતી હોય છે. ક્લિયર? તો યોર કરેક્ટ આન્સર ઇઝ બી, ફેઝ 2.
Clear? Question number 18. Energy flow diagrams are used to show energy and energy transformation visually and quantitatively. These may include primary energy used as a raw fuels to be fed into a system, energy supply, conversion or transformation losses, and energy being used. Yes, no, none of above. Clear. So simple, तमने ये कहवा मांगे छे के energy flow diagram से शुं दर्शावे छे. Energy flow diagram which is used to measure the so the energy and energy transformation, કેટલી એનર્જી નું પ્રોડક્શન થઈ રહ્યું છે, કેટલી એનર્જી નું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, જેનું ક્વોન્ટિટેટિવલી અથવા તો વિઝ્યુઅલી જેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, કે કેટલી એનર્જી યુઝ થઈ, રો ફ્યુલમાં આપણે કેટલી એનર્જીનો ઉપયોગ કર્યો છે, કેટલી એનર્જી સિસ્ટમને ફીડ કરવામાં આવેલી છે, કેટલી એનર્જી સપ્લાય કરવામાં આવી છે કોઈ પણ ઇક્વિપમેન્ટને, કેટલી એનર્જીનું એમાંથી કન્વર્ઝન એટલે કે રૂપાંતર થયું છે, ટ્રાન્સફોર્મેશન થયું છે, કેટલી એનર્જી લોસીસ થઈ છે અને કેટલી એનર્જી યુઝ થઈ છે. તો આ દરેકે દરેક વસ્તુનો અંદાજ આપણે શેની પરથી મળે છે? તો એનર્જી ફ્લો ડાયાગ્રામ ઉપરથી મળે છે. સો ધી સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ક્લિયર? તો આન્સર ઇઝ યસ. ડન. ધીસ ઇઝ ધી એમસીક્યુ ક્વેશ્ચન ઓફ ધી મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન ઓફ યુનિટ 5 G2IMP ક્વેશ્ચન. હવે હું તમને કહીશ G2IMP ક્વેશ્ચન જે તમારે સ્ટડી કરવાના છે અથવા તો કોઈ પણ નોટબુકમાં લખવાના છે. આટલા ક્વેશ્ચન મોસ્ટ IMP ક્વેશ્ચન છે યુનિટ 5માં, જે G2ની એક્ઝામમાં કમ્પલસરી આવશે આવશે ને આવશે. તો આટલા ક્વેશ્ચન તમારે કરવા તૈયાર કરવાના રહેશે. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ એનર્જી ઓડિટ એન્ડ એલિમેન્ટ્સ ઓફ એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટ શું છે અને એનર્જી ઓડિટના અવયવો, જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ. એડવાન્ટેજીસ ઓફ એનર્જી ઓડિટ. થર્ડ છે, કમ્પેરિઝન ઓફ પ્રિલિમિનરી એન્ડ ડિટેલ ઓડિટ. એક્સપ્લેન એનર્જી ઓડિટ ફ્લો ડાયાગ્રામ. ક્લિયર? એનર્જીનો જે ફ્લો ડાયાગ્રામ છે વિથ ફિગર, આ સમજાવો. એક્સપ્લેન ટૂલ્સ યુઝ ફોર એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટ માટે તમે કયા કયા સાધનનો ઉપયોગ કરો છો તે સમજાવો. એમાં દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ તમારે લખવાના છે, એનું ફંક્શન લખવાનું છે. એ સિવાય તમને ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે છે કે પર્ટિક્યુલર નામ આપી દે છે કે પાવર એનાલાઇઝર છે, કમ્બશન એનાલાઇઝર છે, એનાલાઇઝર છે, ફ્યુલ એફિશિયન્સી મોનિટર છે. કદાચ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપે છે અને તમને ફંક્શન લખવાનું પણ કહી શકે છે. ક્લિયર? એક્સપ્લેન એનર્જી ઓડિટ પ્રોસિજર ફોર 3-phase ટ્રાન્સફોર્મર. એનર્જી ઓડિટની 3-phase ટ્રાન્સફોર્મરની જે પ્રોસિજર છે એ સમજાવો. આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ક્લિયર? તો આટલા ક્વેશ્ચન તમારે એની હાઉ GTU ની એક્ઝામ માટે પ્રિપેર કરવાના રહેશે. અહીંયા તમારું ચેપ્ટર બધી જ રીતે પૂરું થાય છે. મીન્સ એના શોર્ટ ક્વેશ્ચન પણ આપણે જોઈ લીધા છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જોઈ લીધા છે, અને લાસ્ટમાં જે ડિટેલ ક્વેશ્ચન છે એના વિશેની પણ માહિતી લીધી. ધીઝ આર ધી મોસ્ટ IMP ક્વેશ્ચન ફોર ધ GTU એક્ઝામ. ક્લિયર? સો થેન્ક યુ. જય સ્વામિનારાયણ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.